જો આ વિધિની આપણે વાત કરીએ, સૂર્યને જળ અર્પણ કરવાની, અર્ઘ્ય આપવાની, જો આ વિધિ આપણે સાચી નહીં જાણીએ, ખરેખર શાસ્ત્રે એવું કહે સૂર્યને આપણે દેવ કહીએ છીએ, એટલે અમુક પ્રકારના દોષ કહે છે, એમાં દેવનો દોષ પણ હોય. ઘણી વસ્તુ આપણને એવી લાગે કે આપણે તો બધું સરસ કરીએ છીએ, પરંતુ ફળ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ મળે છે, સારાની જગ્યાએ નરસું મળે, આવું જીવનમાં બને છે. કેમ? તો કે તમારી અજાણતા અથવા તમારું કોઈ વસ્તુ તમે જાણતા નથી ને એ કાર્ય કરો છો, તો તેનું વિપરીત પરિણામ મળી શકે. ધર્મ એવું કહે છે કે હકીકતમાં તમે નથી જાણતા એ દેવને તેનાથી કોઈ નિસ્બત નથી. નથી જાણતા તો તમારે જાણવું જોઈએ, જેટલું જાણો એટલું જ કાર્ય કરો. હું અનેક લોકોને એવું કહું છું, અનેક મિત્રોને એવું કહું કે જે વિધિ વિધાન જે કંઈ પણ આપ કરો તે જાણી અને સમજીને કરો, તો જ એ ત્યાં સુધી પહોંચે છે અને તો જ તેનો મિનિંગ છે. અન્યથા એ વસ્તુ ઘણીવાર એવું હોય છે કે હું આજે આપણે સૂર્યની વિધિ કહીશ તો આપણે એમ લાગશે કે કેટલા બધા લોકો એટલી બધી ભૂલો કરતા હોય. હવે દરેકને જઈને તો આપણે કહી નથી શકતા, પણ એ ભૂલનું પરિણામ પરંતુ એ વિપરીત મળતું હોય છે. આવી રીતે હવે આપણે સાચી રીત જાણવાની છે. સૂર્યની ઉપાસના કરવામાં સૌથી શ્રેષ્ઠ વિધાન કયું છે? કે સૂર્યનારાયણને જળ અર્પણ કરો. આજે આપણે એની વાત કરીશું, કેવી રીતે અર્પણ થાય, કયા સમયે અર્પણ કરાય, કયા પાત્રથી કરાય, તેમાં શું શું જોઈએ, કયા મંત્ર બોલવા જોઈએ અને ખરી વિધિ શું છે, તો જ તેનું ફળ મળે છે. અને એવું કહેવાય છે કે જે સૂર્યને અર્ઘ્ય આપે છે, જે તેમની ઉપાસના નિયમિત કરે છે આ રીતે, તેને જીવનમાં એવું કહેવાય છે કે દરિદ્રતા રહેતી જ નથી. અનેક લોકોના જીવનમાં આવા અનુભવ છે. બીજી એક ખાસ વાત કહી છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ સૂર્ય આપે, તે પણ આસાનીથી પ્રાપ્ત થાય છે, અને ઘરમાં પણ સંતતિની વૃદ્ધિ પણ સૂર્ય કરાવે છે. અવિરત કૃપા સૂર્યની રહે છે આપણી અને આપણા કુટુંબ પર, કે જેના ઘરમાં સૂર્યને અર્ઘ્ય અપાય છે. સાચું વિધિ વિધાન શું છે? એવું કહે છે કે સૂર્યને અર્ઘ્ય આપવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો? કે સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થાવ. શુદ્ધ થઈ શુદ્ધ જગ્યાએ શાસ્ત્રમાં અનેક ચીજો કહી છે કે નદીના કિનારે, જળાશયના કિનારે, પરંતુ આપણે ઘરે કરવું છે, ઘરે પણ ચોક્કસ કરી શકાય. એવું કહે છે કે એવી જગ્યા શુદ્ધ અને સ્વચ્છ જગ્યાએ જઈ સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું છે. તેનું એક પાત્ર હોય, તે પાત્રમાં ખાસ એવું કહે છે કે તાંબાનું પાત્ર હોવું જોઈએ, તાંબાનો કળશ જે અર્ઘ્ય આપવા માટે હોય છે તે, અથવા તાંબાનો લોટો. અન્ય ધાતુમાં ક્યારે અર્ઘ્ય અપાય નહીં. લોકો લોખંડના પાત્રમાં આપે છે, અન્ય પાત્રોમાં આપે છે, સ્ટીલના પાત્રમાં આપે છે, તે ખરેખર ન અપાય. ખરેખર જો આપણે શાસ્ત્રના જે વિધાન અને એને જાણીએ તો ન અપાય. એટલા માટે કહું છું કે આ જ રીતે આપવું જોઈએ તાંબાના પાત્રમાં. તે પાત્રની અંદર થોડા અક્ષત એટલે આખા ચોખા, કુમકુમ, આપણે ઘણીવાર તેમાં એવું કહેવાય કે હલ્દી પણ નાખી શકીએ, પુષ્પ પણ નાખી શકીએ, અબીલ ગુલાલ પણ નાખી શકીએ. આવી રીતે આ બધું તે જળની અંદર મિશ્રિત કરવાનું છે અને ચોખ્ખી સ્વચ્છ જગ્યાએ જઈ જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય. સવારના સમયે કહ્યું છે કે અર્ઘ્ય આપવાનું, ત્રણેય સમયે કહ્યું છે, પણ ખાસ સવારના સમયે અર્ઘ્ય આપવાનું છે. અને સૂર્યનારાયણની સમક્ષ ઊભા રહી જે કળશ આપણા હાથમાં છે, તાંબાનું જે પાત્ર છે, તેમાં જળ ભરી અને આપણે જ્યારે તેમની સમક્ષ ઊભા રહીએ ત્યારે બરોબર એક લાઈનમાં સૂર્યનારાયણ ભગવાન હોય, આપણે હોઈએ, થોડા ઝૂકેલા હોય તેવી રીતે કમરથી બેન્ડ થઈ અને આપવાનું કહ્યું છે. બને તો પાછલી પાની ઊંચી કરવી અથવા તો ઢીચરને થોડા નમાવી અને ભગવાનની સમક્ષ, સૂર્યનારાયણ સમક્ષ એવા મનોમન પ્રાર્થના કરવાની છે કે આપ અમારા તરફથી આ જે જળાભિષેક કરીએ, જે અર્ઘ્ય આપીએ છીએ, તેને સ્વીકારો અને અમારી ઉપર આપની કૃપા આપો. આવી એક મનોમન પ્રાર્થના કરી અને અર્ઘ્ય આપવાનો છે, એટલે એવી જગ્યાએ જઈ અને આપવાનો છે. ખાસ હવે એવું કહ્યું છે કે સ્વચ્છ જગ્યાએ જાઓ. હવે નીચે કાં તો એવી જગ્યા હોવી જોઈએ
કે નીચે એક પાત્ર મૂકી દો, પાત્રની અંદર જળ પડે. કેમ? તો તેનું પણ એક કારણ છે કે ભગવાનને અર્પણ, સૂર્યનારાયણને અર્પણ કરેલું જળ આપણા પગને સ્પર્શ ન થવું જોઈએ. એટલે એ પણ એક વિધાન છે કે જો તે આપણા પગને સ્પર્શ થઈ જાય તેના છાંટા, તો તે નિર્થક નીવડે છે અને સારાની જગ્યાએ નરસું ફળ મળે છે. એટલે ઘણીવાર સૂર્યના કોપના ભોગ આપણે બની શકીએ. તે એટલું પવિત્ર જળ છે કે તેનું આપણે આચમન પણ કરી શકીએ, આપણી આંખે કાને લગાવી શકીએ, હૃદયે લગાવી શકીએ, આપણા મસ્તિષ્ક પર લગાવી શકીએ, એટલું ગજબનું હોય છે. આપણે તિલક કરી શકીએ, આપણે તેનું આચમન કરી શકીએ, એટલું પવિત્ર હોય. એટલે એવું કહેવાય કે એવી જગ્યાએ કરો કે તે છાંટા આપણી ઉપર ન ઉડે અથવા કોઈ પાત્ર મૂકો. આ પણ ભૂલ લોકો કરે છે, અર્ઘ્ય આપે છે અને પોતાના જ પગને સ્પર્શ કરે, તે બિલકુલ નિર્થક નીવડે છે. હવે ખાસ વાત કે પાત્રમાં જળ પડે, બરોબર છે, ત્યારબાદ આ જળને આપણે કોઈ પણ જગ્યાએ પ્રવાહિત કરી શકીએ છીએ. કેવળ તુલસી જેવા છોડમાં અર્પણ ન કરવું જોઈએ. હવે ખાસ વાત છે કે આ જળ અર્પણ કરવાની જે વિધિ કહી છે તેમાં બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કયો મંત્ર બોલવાનું ને એક્ઝેક્ટ કેવી રીતે કરવાનું તે પણ જાણી લો. એવું કહ્યું છે કે વિધિમાં કે મંત્રની વાત કરી છે તો કે સૌથી શ્રેષ્ઠ ગાયત્રી મંત્ર કરતા કરતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપવામાં આવે તો તેનું અદ્ભુત ફળ મળે છે. અને એવું કહેવાય કે ભગવાન સૂર્યનું તેજ આપણામાં સમાહિત થઈ જાય. આખો મંત્ર એક જબરજસ્ત પ્રાર્થનાથી બનેલો છે. જો ગાયત્રી મંત્રના મહિમાની એક વાત ક્યારેક આપણે ફરી કરીશું, પરંતુ રામાયણના જે શ્લોકો છે તેના એક એક અક્ષરમાંથી બન્યો છે, તેની આપણે આગળ ફરી વાત કરી. અદ્ભુત મંત્ર છે. એટલે ગાયત્રી મંત્ર કરીને પણ આપણે સૂર્યનારાયણને અર્ઘ આપી શકીએ, જળ ચડાવી શકીએ. સૂર્યના અન્ય મંત્રો છે, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ, ઓમ નમો આદિત્યાય નમો નમઃ, ઓમ સૂર્યનારાયણાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ. આવા અનેક મંત્રોથી જે આપણને આવડે તે મંત્રોથી સૂર્ય ભગવાનના અનેક અનેક નામ કયા છે, કોઈ પણ નામ લઈ અને આપણે મંત્ર કરી શકીએ, પરંતુ નામ હંમેશા એક રાખો તો તેનું જબરજસ્ત ફળ મળે. રોજ મંત્ર બદલાય નહીં. જે મંત્ર કરો, એક મંત્ર, ત્રણ મંત્ર, બાર મંત્ર, કંઈ પણ, તે નિયમિત એક જ હોવા જોઈએ. એક જ રીતે આપણે જળ અર્પણ કરવું જોઈએ. બને તો સ્થાન પણ એક હોવું જોઈએ. ક્યાંય બહાર ગયા હોય ત્યારે સ્થાન ભલે બદલાય. એવું કહે છે કે જળ અર્પણ કરીએ આપણે ત્યારે જે આપણે પાત્ર પકડીએ, હવે કેવી રીતે અર્પણ કરવાનું, તો કે આપણે ગાયત્રી મંત્ર બોલી અને અર્પણ કરીએ કે કોઈ અન્ય મંત્ર બોલીને અર્પણ કરીએ, તો જે આપણે પાત્રને પકડીએ છે તેમાં પણ અનેક લોકો ભૂલ કરે છે. કે એવું કરે છે કે ભાઈ પાત્ર પકડ્યું અથવા જળ અર્પણ કરીએ તો આ અંગૂઠો આપણી આ આંગળીને ના સ્પર્શ થવો જોઈએ, તેનું પણ ધ્યાન રાખવાનું કહ્યું છે. એટલે મુદ્રાનું વિશેષ મહત્વ છે. તો કે આપણી મુદ્રા બિલકુલ ઓકે હોવી જોઈએ. તો કે અંગૂઠા ખુલ્લા હોય ને તે મુદ્રા હોવી જોઈએ અર્પણ કરવામાં. કળશ પણ આમ જ પકડવાનો છે અને આમ કરી અને આપણે અભિષેક કરવાનો છે. શાસ્ત્ર એવું કહે છે કે જો આ આંગળી આ તર્જનીને અડી જાય છે અંગૂઠો, તો તે રાક્ષસી મુદ્રા થઈ જાય છે. શાસ્ત્ર એવું કહે છે કે જો આવી રીતે જળ અર્પણ થઈ જાય તો રક્ત સમાન છે ભગવાન સૂર્યનારાયણને જળ જળ નથી રહેતું, રક્ત થઈ જાય છે. તેનો તે સ્વીકાર કરતા નથી અને આપણે પુણ્યની જગ્યાએ પાપમાં પડીએ છીએ. એટલે આ પણ એક ધ્યાન રાખવાનું છે. અંગૂઠો ખુલ્લો રાખી અને ભગવાનને આ રીતે જળ ચડાવવાનું છે. બિલકુલ આપણી સામે હોય, જળની ધારામાં મંત્ર બોલતા બોલતા મંત્ર બોલીએ તે જળની ધારામાં ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવાના છે. અને આ રીતે આપણે જળ ચડાવવાનું છે. અને શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ઓછામાં ઓછા ત્રણ મંત્રો બોલવાના છે એક વખતના વિધાનમાં. અને આ રીતે આપણે કમ્પ્લીટ જળ ચડાવવાનું છે. અને આ રીતે જો આપણે જળ ચડાવીએ છીએ તો ભગવાન સૂર્યનારાયણને સાચી રીતે જળ ચડાયું તેમ કહેવાય. અને તેનાથી આપણે એવું કહેવાય અનેક દુર્લભ લાભોની પ્રાપ્તિ થાય છે. જીવનમાં શરીર એટલું તંદુરસ્ત રહે, સુખાકારી મળે, સુખ સમૃદ્ધિ મળે, દરિદ્રતા નષ્ટ થાય,
અને ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે, અનેક અનેક મનોકામનાઓ પૂરી થાય છે. આવી રીતે ભગવાન સૂર્યનારાયણની કૃપા છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જ્યાં જ્યાં સૂર્યનારાયણને જ્યાં જ્યાં જે ઘરમાં સૂર્યનારાયણની આરાધના કરાય છે તેના કુળમાં પણ એવું કહેવાય છે કુળની વૃદ્ધિ થાય, અને કુળમાં પણ ક્યારે પણ કોઈ દુર્ગુણો પેદા થતા નથી, દોષલાયક વ્યક્તિઓ પેદા નથી થતા, અને જીવનમાં તે લોકોની પણ સતત પ્રગતિ થતી જ રહે છે. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.